નમસ્કાર, જેનેસ્ટીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ તો દહેગામ તાલુકામાં છૂટોછવાયો વરસાદ પડતા ગરમી અને બાફ વધી જતા લોકો ત્રાહિમામ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં દોઢ માસનો સમય વીતવા છતાં વરસાદ સંતોષકારક નહીં થતા ખેડૂતોના જીવ તારવે ચોંટાયા છે. કારણ કે હાલમાં દહેગામ પંથકમાં છૂટોછવાયો વરસાદ અડધા ઇંચ જેટલો પણ પડ્યો નથી, તેથી ખેડૂતો આકાશ સામે મીટ માંડીને કાગદોડે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ખેતરોમાં ઉગાડેલા વાવેતર સુકાવા લાગતા ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ કે ખેડૂતોએ વાવેતર પાછળ કરેલા હજારોના ખર્ચાઓ માથે ન પડે તેની ચિંતા ખેડૂતોને સેવાઈ રહી છે. એક બાજુ ગરમી અને બીજી બાજુ ઉકરાટથી લોકો ત્રાસી ગયા છે. વાદળછાયા વાતાવરણથી દહેગામ પંથકમાં જુદા જુદા રોગો વધી જવા પામ્યા છે. હાથ પગ તૂટવા, ચક્કર આવવા, માથું દુખવું, તાવ આવવો અને પેટમાં દુખવા થવાના રોગો વધી જતા હાલમાં પ્રાઇવેટ અને સરકારી દવાખાનામાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. અને વાદળછાયા વાતાવરણથી મચ્છરોનો ત્રાસ ખૂબ વધી જતા લોકો રાત્રે ઊંઘી પણ શકતા નથી. આમ દહેગામ તાલુકામાં વરસાદે હાથ તારી આપતા તો બીજી બાજુ વાદળછાયા વાતાવરણથી ખેડૂતોને હેરાન પરેશાન થવાનો સમય આવી ગયો છે. અગરસિંહ ચૌહાણ, ZSTV દહેગામ.